નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે એન્જિનિયર ડ્રોઈંગની અંદર પેપર નંબર તેર વિશે આપણે ચર્ચા કરીશું જેની અંદર પચીસ એમસીક્યુ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ તો મિત્રો આજે આપણે બે હજાર સત્તરનું પેપર સોલ્વ કરીશું તો પેપર નંબર તેર પહેલો પ્રશ્ન ઇન આઇસોમેટિક પ્રોજેકશન આઇસોમેટિક લાઇન્સ આર એટલે કે આઇસોમેટિક પ્રોજેક્શનમાં આઇસોમેટિક લાઇનો એટલે કે રેખાઓ ખાલી ગયા હોય છે અહીંયા ઓપ્શન આપે છે વર્ટિકલ પ્લેનની સમાંતર એટલે કે પેરેલ ટુ વર્ટિકલ પ્લેન બી આઇસોમેટિક અક્ષની સમાંતર એટલે કે પેરેલ ટુ આઇસોમેટિક એક્સિસ સી આરડી પ્લેનની સમાંતર એટલે કે પેરેલ ટુ હોરિજન્ટલ પ્લેન અને ડી આઇસોમેટિક અક્ષ તરફ ત્રાસુ એટલે કે ઇન્કલાઇનેટ ટુ આઇસોમેટિક એક્સિસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આઇસોમેટિક અક્ષની સમાંતર એટલે કે પેરેલ ટુ આઇસોમેટિક એક્સિસ મિત્રો અહીંયા આપણે આકૃતિ પણ બતાવી છે કે આઇસોમેટિક જે પ્રોજેક્શન હોય છે તો એમાં જે એક્સ વાય અને જેડ જે એક્સિસ હોય છે એ આ રીતની હોય છે જે નીચેની બાજુથી આ જે હોરિજન્ટલ લાઇન છે ત્યાંથી ત્રીસ એ એક્સ ત્યારબાદ જમણી બાજુ જેડ એક્સિસ છે એ પણ ત્રીસ ડિગ્રીએ દોરવામાં આવે છે અને વાય એક્સિસ એ નેવું ડિગ્રી એટલે કે કાઠ ખૂણે આ રીતે દોરવામાં આવે છે અને અહીંયા આપણે આઇસોમેટિક લાઇન અને નોન આઇસોમેટિક લાઇન જે આ ઓબ્જેક્ટ દર્શાવે છે એમાં અહીંયા બતાવેલું છે આઇસોમેટિક લાઇન એટલે કે જે એક્સ વાય અને ઝેડ એ જે એક્સિસ છે એને સમાંતર હોય બરાબર તો એને આઇસોમેટિક લાઇન કહેવામાં આવે છે અને નોન આઇસોમેટિક લાઇન એટલે કે આ એક્સ વાય અને ઝેડ જે અક્ષ એટલે કે એક્સિસ આપી છે એને સમાંતર એટલે કે પેરેલ ન હોય તો તેવી લાઈનોને નોન આઇસોમેટિક લાઇન કહેવામાં આવે છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે લાઇન છે ત્રાસી બરાબર તો એને નોન આઇસોમેટિક લાઇન કહેવામાં આવે છે ત્યારબાદ અહીંયા આઇસોમેટિક લાઇન જે દોરેલી છે આ લાઇન તો એ જે જેડ એક્સિસ એટલે કે આ નીચેની બાજુ જે સિમ્બોલ અહીંયા બતાવ્યો છે બરાબર તો એ લાઇનની સમાંતર છે તો આ બધી લાઈનો હોય એને આઇસોમેટિક લાઇન કહેવામાં આવે છે ત્યારબાદ બીજો પ્રશ્ન વીચ ઓફ ધ ફોલોઇંગ સ્કેલ ઇઝ યુ ટુ મેઝર એંગલ તો મિત્રો આ વિડીયોની અંદર જે પણ પ્રશ્ન બ્લુ કલર એટલે કે વાદરી કલરથી હાઇલાઇટ કરેલો છે એ અગાઉ આપણે બાર પેપર વિશે આપણે ચર્ચા કરી ગયા તો એની અંદર જે પ્રશ્ન હતો એ ફરીથી અહીંયા રિપીટ થાય છે એવું માનવું તો આ પ્રશ્ન અહીંયા રિપીટ થાય છે કોણ માપવા માટે નીચેનામાંથી કયો સ્કેલ વપરાય છે તો ઓપ્શન એ ડાયાગોનલ સ્કેલ બી કોમ્પેન્ટીવ સ્કેલ સી સર્ક્યુલર વર્નિયર સ્કેલ અને ડી સ્કેલ ઓફ કોડ્સ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સ્કેલ ઓફ કોર્ટ્સ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આ પ્રશ્ન પણ અહીંયા રિપીટ થાય છે ધ ડેજીનેશન ઓફ સીટ ઓફ સાઇઝ ફોર હંડ્રેડ ટેન્ટી બાય ફાઇવ હંડ્રેડ નાઇન્ટી ફોર ઇઝ એટલે કે ચારસો વીસ બાય પાંચસો ચોરાણું સાઈઝની સીટનું નામ શું છે તો ઓપ્શન એ એ ઝીરો બી એ વન સી એ થ્રી અને ડી એ ટુ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એ ટુ તો મિત્રો અહીંયા સમજ માટે આપણે ટેબલ પણ મૂકેલું છે કે આ અલગ અલગ જે એ ફોર એ થ્રી એ ટુ એ વન અને એ ઝીરો જે સીટની સાઇઝ છે તો એનું માપ પણ અહીંયા બતાવેલું છે તો અહીંયા વિથ અને લેન્થ એટલે કે વિથ એટલે કે પહોરાઈ અને લેન્થ એટલે કે લંબાઈ તો ચારસો વીસ બાય પાંચસો ચોરાણું નું માપ છે તો એ સીટનું નામ છે એ ટુ ત્યારબાદ ચોથો પ્રશ્ન ટુ શેપ ઓફ એન્ડ ઇન્ક્લાઇન પ્લેન ઇઝ સોવન ઇન એટલે કે ઇન્ક્લાઇન એટલે કે ત્રાસી પ્લેનનો સાચો આકાર ખાલી જગ્યામાં દેખાય છે તો ઓપ્શન એ ઓક્ઝિલરી વ્યૂ બી ફ્રન્ટ વ્યૂ એટલે કે સામેનો દેખાવ સી ટોપ વ્યૂ એટલે કે ઉપરનો દેખાવ અને ડી સાઇડ વ્યૂ એટલે કે બાજુનો દેખાવ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઓક્ઝિલરી વ્યૂ તો મિત્રો અહીંયા સમજ માટે આપણે આકૃતિ પણ બતાવી છે કે આ જે ઓબ્જેક્ટ છે તો આ જે ત્રાસી લાઇન છે તો એ આપણને ઓક્ઝિલરી જે વ્યૂ હોય છે એની અંદર સાચો આકાર આપણને દેખાય છે તો અહીંયા ફ્રન્ટ વ્યૂ ત્યારબાદ સાઈડ વ્યૂ અને ટોપ વ્યૂ બતાવે છે પણ આ જે ત્રાસી લાઇન છે બરાબર ઇન્કલાઇન તો એ આપણને ફક્ત ઓક્ઝિલરી જે વ્યૂ આવે છે એની અંદર જ આપણને દેખાય છે ત્યારબાદ પાંચમો પ્રશ્ન ધ ફ્રેન્ચ કવ આર યુઝ ટુ ડ્રો એટલે કે ફ્રેન્ચ કવ ખાલી જગ્યા દોરવા માટે વપરાય છે તો ઓપ્શન એ મોટા વર્તુરો બી અર્ધ અર્ધવર્તુરો સી જ્યાં વક્રતાની ત્રિજ્યા અલગ અલગ હોય અને ડી આમાંથી કોઈ નહીં એટલે કે નોન ઓફ દેસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી જ્યાં વક્રતાની ત્રિજ્યા અલગ અલગ હોય તો મિત્રો અહીંયા સમજ માટે ફેન્ચ કવ કોને કહેવાય તો એની આકૃતિ પણ આપણે બતાવી છે કે આ જે સેસ્ક્વેરનો સેટ છે તો ડાબી બાજુનું જે સેસ્ક્વર છે એમાં પ્રોટેક્ટર આપેલું છે અને જમણી બાજુનું આ જે સેસ્કવેર છે તો એની અંદર અહીંયા બે ફેન્ચ કવ આપેલા છે જેનો ઉપયોગ જ્યાં વક્રતાની ત્રીજ્યા અલગ અલગ હોય ત્યાં આ ફેન્ચ કવનો ઉપયોગ થાય છે ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન ઇન ડ્રોઈંગ ધ ડાયમેન્શન શૂડ બી પ્રિફેબલી ગિવન ઇન એટલે કે ડ્રોઈંગમાં પરિમાણો એટલે કે ડાયમેન્શનો ખાલી જગ્યા પ્રાધાન્યમાં આપવા જોઈએ તો ઓપ્શન એ મિલીમીટર બી એની યુનિટ એટલે કે કોઈપણ એકમ સી સેન્ટીમીટર અને ડી મીટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મિલીમીટર એટલે કે એમએમ ત્યારબાદ સાતમો પ્રશ્ન આ પ્રશ્ન પણ અહીંયા રિપીટ થાય છે એ લાઇન જોવાન વિધે લોંગ સેક્શન શોર્ટ ડેસેટ એન્ડ અનધર લોંગ સેક્શન એ એટલે કે લાંબા વિભાગ ટૂંકા ડેશ અને અન્ય લાંબા વિભાગ સાથે દોરેલી રેખા એ ખાલી જગ્યા છે તો ઓપ્શન એ છુપાયેલ વિશિષ્ટતા એટલે કે હિડન ફીચર્સ બી વર્તુળનું કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ એ સર્કલ સી છુપાયેલા સિલિન્ડરની મધ્ય અક્ષ એટલે કે સેન્ટર એક્સિસ ઓફ એ હિડન સિલિન્ડર અને ડી ત્રીજાનું કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ રેડિયસ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી છુપાયેલા સિલિન્ડરની મધ્ય અક્ષ એટલે કે સેન્ટર એક્સિસ ઓફ એ હિડન સિલિન્ડર તો સમજ માટે આપણે અહીંયા આકૃતિ પણ લીધેલી છે ત્યારબાદ આઠમો પ્રશ્ન આ પ્રશ્ન પણ અહીંયા રિપીટ થાય છે ધ મેઇન ટાઇટલ ઓફ ધ ડ્રોઈંગ ઇઝ રિટન ઇન એટલે કે ડ્રોઈંગમાં મુખ્ય ટાઇટલ ખાલી જગ્યા લખેલું હોય છે તો ઓપ્શન એ ટાઈમ્સ ન્યૂ રોમન બી ગોથિક સી કુરિયર સ્ટાઇલ અને ડી એરિયલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગોથિક તો મિત્રો ગોથિક જે લેટરિંગની સ્ટાઇલ છે એનાથી ડ્રોઈંગમાં મુખ્ય ટાઇટલ લખવામાં આવે છે તો સમજ માટે આપણે અહીંયા જે ગોથિક જે લેટરિંગ છે તો એની સ્ટાઇલ પણ અહીંયા બતાવવામાં આવી છે તો અને આ જે મુખ્ય ચાર પ્રકારની એન્જિનિયર ડ્રોઈંગમાં લેટિનિયન સ્ટાઇલ છે પહેલી છે રોમન બીજી છે ઇટાલિક ત્રીજી છે ટેક્સ અને ચોથી છે ગોથિક ત્યારબાદ નવમો પ્રશ્ન જનરલી વિચ વે ઇઝ કરેક્ટ ટુ રિપ્રેઝન્ટ એટલે કે સામાન્ય રીતે કઈ રીત રજૂ કરવી યોગ્ય છે તો ઓપ્શન એ તીસ આર બી આર તીસ સી આર બરાબર ત્રીસ અને ડી તીસ સ્મોલ આર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આર ત્રીસ તો મિત્રો આ જે પ્રશ્ન છે તો એની અંદર જે ઓપ્શન આપે છે એ જે રેડિયસ કેવી રીતે દર્શાવી સાચી જે પદ્ધતિ છે એ આપણે બતાવવાની છે તો અહીંયા સમજ માટે આપણે એક આકૃતિ પણ લીધેલી છે કે આ જે ઓબ્જેક્ટ છે તે એની ત્રિજ્યા એટલે કે રેડિયસ છે તો એ આ રીતે લીડર લાઈન કરી અને અહીંયા કેપિટલ આર અને ત્યારબાદ ત્રીસ લખવાના છે તો અહીંયા જે ઓપ્શન આપે છે એમાં સાચો ઓપ્શન છે બી આર તીસ ત્યારબાદ દસમો પ્રશ્ન લેન્થ ઓફ સ્કેલ ઇક્વલ ટુ આર એફ મલ્ટિપ્લાય એટલે કે સ્કેલની લંબાઈ બરાબર આર એફ ગુણ્યા ખાલી જગ્યા તો ઓપ્શન એ વર્નિયર લંબાઈ બી વર્ચ્યુઅલ લંબાઈ સી વાસ્તવિક લંબાઈ એટલે કે એકચ્યુઅલ લેન્થ અને ડી આમાંથી કોઈ નહીં એટલે કે નોન ઓફ ધેસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આમાંથી કોઈ નહીં એટલે કે નોન ઓફ ધેસ મિત્રો અહીંયા આપણે એક સમજ માટે એક આકૃતિ પણ લીધેલી છે કે સ્કેનની લંબાઈ એટલે કે લેન્થ ઓફ સ્કેલ જો આપણે શોધવો હોય તો બરાબર આર એફ એટલે કે રિપ્રેઝેન્ટિવ ફેક્ટર ગુણ્યા મેક્સિમમ લેન્થ ટુ બી મેઝર એટલે કે માપવામાં આવેલી મહત્તમ લંબાઈ જે હોય છે એનો ગુણાકાર કરવામાં આવે છે તો અહીંયા જે ઓપ્શન આપે છે એમ એની અંદર મેક્સિમમ લેન્થ ટુ બી મેઝર એટલે કે માપવામાં આવતી મહત્તમ લંબાઈ એ ઓપ્શન આપી નથી એટલે આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આમાંથી કોઈ નહીં ત્યારબાદ અગિયારમો પ્રશ્ન ટુ કન્સ્ટ્રક્ટ એ ટ્રાઇંગલ મિનિમમ રિકવાયર્ડ ડેટા ઇઝ એટલે કે ત્રિકોણ બનાવવા માટે ન્યૂનતમ જરૂરી ડેટા ખાલી ગયા છે તો ઓપ્શન એ ત્રણ ખૂણા એટલે કે થ્રી એંગલ્સ બી એક બાજુ અને બે ખૂણા એટલે કે વન સાઇડ એન્ડ ટુ એન્ગલ્સ સી ત્રણ ખૂણા અને એક બાજુ એટલે કે થ્રી એંગલ એન્ડ વન સાઈડ અને ડી આમાંથી કોઈ નહીં એટલે કે નોન ઓફ ધેઝ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એક બાજુ અને બે ખૂણા એટલે કે વન સાઈડ એન્ડ ટુ એંગલ તો મિત્રો ત્રિકોણ બનાવવા માટે આ જે ચાર ઓપ્શન આપે છે એની અંદર બી એક બાજુ હોવી જોઈએ અને બે ખૂણા હોવા જોઈએ તો સમજ માટે અહીંયા આપણે ત્રિકોણ બનાવવા માટેના જે નિયમો છે એ પણ અહીંયા બતાવે છે પહેલો છે ત્રિકોણ ત્રણેય બાજુઓ આપેલ હોય બી બે બાજુ અને સમાયલ કોણ આપેલ હોય સી બે ખૂણા અને સમાવિષ્ટ બાજુ એટલે કે એક બાજુ આપેલ હોય એ આપણા કેસની અંદર જે પ્રશ્ન પૂછે છે એમાં બી ઓપ્શન છે એ આ છે ત્યારબાદ ચાર કન અને બાજુનું માપ કાટકોણ ત્રિકોણમાં આપવામાં આવેલ હોય ત્યારબાદ બારમો પ્રશ્ન ઇટ ઇઝ એ સ્ટ્રેટ લાઇન પરપેન્ડિક્યુલર ટુ મેઝર એક્સિસ એટલે કે ખાલી જગ્યા એ મુખ્ય અક્ષની લંબરૂપ સીધી રેખાઓ છે તો ઓપ્શન એ માઇનોર અક્ષ એટલે કે માઇનોર એક્સિસ બી ડાયરેક્ટિક્સ સી સ્પર્શક એટલે કે ટેન્જન્ટ અને ડી નોર્મલ એટલે કે નોર્મલી તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ માઇનોર અક્ષ એટલે કે માઇનોર એક્સિસ તો સમજ માટે આપણે ઇલિપ્સની અહીંયા આકૃતિ પણ બતાવી છે કે અહીંયા તમે જોઈ શકો છો કે મુખ્ય એટલે કે મેજર એક્સિસ છે એ માઇનોર એક્સિસને પરપેન્ડિક્યુલર એટલે કે લંબરૂપ હોય છે ત્યારબાદ તેરમો પ્રશ્ન આ પ્રશ્ન પણ અહીંયા રિપીટ થાય છે ખાલી જગ્યાનો ઉપયોગ ડ્રોઈંગમાં ઘણા એકમો દર્શાવવા માટે થાય છે તો ઓપ્શન એ પ્લેન સ્કેલ બી વર્નિયર સ્કેલ સી ડાયોગોનર સ્કેલ અને ડી કોમ્પેટેટિવ સ્કેલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ડાયોગોનલ સ્કેલ ત્યારબાદ ચૌદમો પ્રશ્ન આ પ્રશ્ન પણ અહીંયા રિપીટ થાય છે વિચ ઓફ ધ ફોલોઈંગ પેન્સિલ ટાઈપ ઇઝ જનરલી નોટ યુઝ ઇન એન્જિનિયર ડ્રોઈંગ એટલે કે નીચેનામાંથી કઈ પેન્સિલનો પ્રકાર સામાન્ય રીતે એન્જિનિયર ડ્રોઈંગમાં ઉપયોગમાં લેવામાં આવતો નથી તો મિત્રો અહીંયા જે ઓપ્શન આપે છે એની અંદર કઈ પેન્સિલનો ઉપયોગ એન્જિનિયર ડ્રોઈંગમાં કરવામાં આવતો નથી તો ઓપ્શન એ ફાઈવ બી બી વન એચ સી એચ અને ડી ટુ એચ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફાઈવ બી તો મિત્રો અહીંયા જે જનરલી એન્જિનિયર ડ્રોઈંગમાં મુખ્યત્વે ત્રણ પ્રકારની જે ગ્રેડ આવે છે એનો ઉપયોગ થાય છે ટુ એચ જે ડાયમેન્શન લાઇન સેન્ટર લાઇન સેક્શનલ લાઇન અને હિડન લાઇન માટે વપરાય છે ત્યારબાદ એચ જે ઓબ્જેક્ટ લાઇન અને લેટરિંગ માટે અને એચ જે પેન્સિલનો ગ્રેડ છે એ ડાયમેન્સનિંગ અને બાઉન્ડ્રી લાઇન માટે વપરાય છે ત્યારબાદ પંદરમો પ્રશ્ન આ પ્રશ્ન પણ અહીંયા રિપીટ થાય છે જનરલી ધ લેન્થ એન્ડ વીટ ઓફ ધ ડ્રોઈંગ સીટ આર ઇન ધ રેશિયો એટલે કે સામાન્ય રીતે ડ્રોઈંગ સીટની લંબાઈ અને પહોરાઈ ખાલી જગ્યાના ગુણોત્તરમાં હોય છે તો અહીંયા ઓપ્શન આપે છે એક જેમ એક પાંચ અને ડી એક તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી તો મિત્રો અહીંયા સમજ માટે આપણે બતાવ્યું છે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે બી મુજબ ડ્રોઈંગ સીટ માટેની લંબાઈ અને પહોરાઈનો ગુણોત્તર અંડરૂ ટુ એટલે કે વર્ગમૂળમાં બે જેમ એક હોવો જોઈએ તો મિત્રો અહીંયા વર્ગમૂર બેની કિંમત એક પોઈન્ટ એકતાલીસ થાય છે ત્યારબાદ સોરમો પ્રશ્ન આ પ્રશ્નો પણ અહીંયા રિપીટ થાય છે વાઇલ્ડ ડ્રોઈંગ બોર્ડર લાઇન મોર સ્પેસ ઇઝ કિપ્ડ ઓન સાઇડ ઓફ ધ ડ્રોઈંગ સીટ એટલે કે બોર્ડર લાઇન દોરતી વખતે ડ્રોઈંગ સીટની ખાલી જગ્યા બાજુએ વધુ જગ્યા રાખવામાં આવે છે તો ઓપ્શન એ બધી એટલે કે ઓલ બી જમણી એટલે કે રાઈટ સી ઉપરની એટલે કે અપર અને ડી ડાભી એટલે કે લેફ્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ડાબી એટલે કે લેફ્ટ તો મિત્રો અહીંયા બતાવ્યું છે કે જે ડ્રોઈંગ સીટ હોય છે તે એની બોર્ડર દોડતી વખતે ડાબી બાજુ જે જગ્યા છોડવામાં આવે છે એ સૌથી વધારે છોડવામાં આવે છે તમે અહીંયા જોઈ શકો છો કે આ જે ઉપરની બાજુ સી દર્શાવ્યું છે એ માની લો કે દસ મિલીમીટર હોય તો ડાબી બાજુ ટુ સી છે એટલે કે કેટલી વીસ મિલીમીટર જેટલી જગ્યા રાખવામાં આવે છે એનો મુખ્ય પરપજ એ છે કે બોર્ડર લાઇન દોરતી વખતે ડ્રોઈંગ ફાઇલ કરવા અથવા બાંધવા માટે ડ્રોઈંગ સીટની ડાબી બાજુએ થોડી વધારાની જગ્યા છોડવામાં આવે છે ત્યારબાદ સત્તરમો પ્રશ્ન વેન નોન ઓફ ધ ફેસ ઓફ ધ ઓબ્જેક્ટ ઇઝ પેરેલ ટુ ધ પ્લેન ઓફ પ્રોજેકશન ઇટ ઇઝ એટલે કે જ્યારે ઓબ્જેક્ટનો કોઈપણ ફેસ પ્રોજેકશન પ્લેનના સાથે સમાંતર ન હોય ત્યારે તે ખાલી જગ્યા છે તો ઓપ્શન એ પ્રથમ કોણ એટલે કે ફર્સ્ટ એંગલ બી આઇસોમેટ્રિક સી ઓબ્લિક અને ડી ત્રીજો કોણ એટલે કે થર્ડ એંગલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓબ્લિક તો મિત્રો અહીંયા આપણે સમજ માટે એક ડ્રોઈંગ પણ લીધેલું છે કે ઓબ્લિક પ્રોજેકશન હોય છે એ આ રીતનું હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો ડાબી બાજુની જે પહેલી આકૃતિ છે એ ઓબ્લિક પ્રોજેક્શન છે તો એની અંદર એક્સ જે એક્સિસ હોય છે એ એક્સ અને વાય નેવું ડિગ્રી એટલે કે કાઠ હોય છે અને જેડ એક્સિસ ત્રીસ પિસ્તાલીસ અથવા તો સાહીઠ ડિગ્રી પણ હોઈ શકે છે જ્યારે આઇસોમેટ્રિક પ્રોજેક્શનમાં એક્સ વાય અને જેડ એ અહીંયા હોરિજન્ટર જે પ્લેન છે ત્યાંથી ત્રીસ ડિગ્રી ત્યારબાદ વાય જે એક્સિસ છે એ હોરિજન્ટર પ્લેનથી નેવું ડિગ્રી અને જેડ એક્સિસ પણ આ જે આડી પ્લેન છે ત્યાંથી ત્રીસ ડિગ્રી હોય છે બીજો મિત્રો ખાસ કે આઇસોમેટ્રિક જે પ્રો જે એક્સિસ હોય છે એ બે એક્સિસ વચ્ચે એકસો વીસનો ખૂણો બનાવે છે ત્યારબાદ અઢારમો પ્રશ્ન તો આ પ્રશ્ન પણ અહીંયા રિપીટ થાય છે ક્લીનોગ્રાફનો ઉપયોગ ખાલી જગ્યા દોરવા માટે થાય છે તો ઓપ્શન એ વક્ર રેખાઓ એટલે કરવ લાઇન્સ બી સમાંતર રેખાઓ એટલે કે પેરેલ લાઇન્સ સી આર્ક અને ડી વર્તુળો એટલે કે સર્કલ્સ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સમાંતર રેખાઓ એટલે કે પેરેલ લાઇન્સ તો એના માટે આપણે અહીંયા આકૃતિ પણ બતાવી છે તો આ જે ક્લીનોગ્રાફ છે એનો ઉપયોગ સમાંતર રેખાઓ એટલે કે પેલેર પેરેલ લાઇન દોરવા માટે થાય છે ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન આ પ્રશ્ન પણ અહીંયા રિપીટ થાય છે ડ્રોપ કંપાસ ઇઝ યુઝ ફોર ડ્રોઈંગ એટલે કે ડ્રોઈ ડ્રોપ કંપાસનો ઉપયોગ ખાલી જગ્યા દોરવા માટે થાય છે તો ઓપ્શન એ નાના વર્તુળો એટલે કે સ્મોલ સર્કલ બી ખૂબ નાના વર્તુળો એટલે કે વેરી સ્મોલ સર્કલ સી મોટા વર્તુળો એટલે કે લાર્જ સર્કલ અને ડી ટેજેક્ટરીઝ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ નાના વર્તુળો એટલે કે સ્મોલ સર્કલ્સ તો સમજ માટે આપણે અહીંયા ડ્રોપ કંપાસની જે ફિગર આવે છે આકૃતિ એ પણ અહીંયા બતાવી છે ત્યારબાદ વીસમો પ્રશ્ન સેક્શન લાઇન્સ આર યુઝ્યુઅલી ડ્રોવન એટ એટલે કે વિભાગ રેખાઓ એટલે કે સેક્શન લાઇન સામાન્ય રીતે ખાલી જગ્યા પર દોરવામાં આવે છે તો ઓપ્શન એ સાહીઠ ડિગ્રી બી ત્રીસ ડિગ્રી સી પિસ્તાલીસ ડિગ્રી અને ડી પંચોતેર ડિગ્રી તો આનો સાચો જવાબ છે ઓપ્શન બસી પિસ્તાલીસ ડિગ્રી એટલે કે પિસ્તાલીસ અંશ તો અહીંયા આપણે આકૃતિ પણ બતાવી છે કે જે સેક્શન લાઇન હોય છે એ પિસ્તાલીસ ડિગ્રીએ આ રીતે દોરવામાં આવે છે ત્યારબાદ એકવીસમો પ્રશ્ન આ પ્રશ્ન પણ અહીંયા રિપીટ થાય છે સ્કેલ અથવા રૂલરનો ઉપયોગ ખાલી જગ્યા દોરવા માટે થાય છે તો ઓપ્શન એ સીધી રેખાઓ એટલે કે સ્ટેટ લાઇન્સ બી ઘાટી એટલે કે ડાર્ક રેખાઓ સી સમાંતર રેખાઓ એટલે કે પેરેલર લાઇન્સ અને ડી આમાંથી કોઈ નહીં એટલે કે નોન ઓફ ધેઝ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સીધી રેખાઓ એટલે કે સ્ટેટ લાઇન્સ ત્યારબાદ બાવીસમો પ્રશ્ન ઇટ ઇઝ પોસિબલ ટુ શો ઓલ થ્રી ડાયમેન્શન ઇન વન વ્યૂ ઇન ધીસ પ્રોજેક્શન એટલે કે ખાલી જગ્યા પ્રોજેક્શન એટલે કે પ્રક્ષેપણમાં ત્રણેય પરિમાણને એટલે કે ડાયમેન્શનને એક જ વ્યૂમાં દર્શાવવું શક્ય છે તો ઓપ્શન એ પ્રથમ કોણ બી આઇસોમેટ્રિક સી ઓબ્લિક અને ડી પિક્ચોરિયલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આઇસોમેટ્રિક ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન આ પ્રશ્ન પણ અહીંયા રિપીટ થાય છે ડિસ્કાઉન્ટ ઓફ વન યર કેલિપર ઇઝ એટલે કે વન ઇયર કેલિપરની લિસ્કાઉન્ટ એટલે કે લઘુત્તમ માપશક્તિ ખાલી જગ્યા છે તો અહીંયા ઓપ્શન આપે છે ઝીરો પોઈન્ટ ઝીરો એક એમ એમ બી ઝીરો પોઈન્ટ ઝીરો પચીસ એમ સી ઝીરો પોઈન્ટ ઝીરો બે એમ અને ડી આમાંથી કોઈ નહીં એટલે કે નોન ઓફ ધેઝ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઝીરો પોઈન્ટ ઝીરો બે એમ તો મિત્રો અહીંયા આકૃતિ પણ બતાવે છે કે વન ઇયર કેલિપર હોય છે એ આ રીતનું હોય છે અને એની લઘુત્તમ માપશક્તિ એટલે કે લિસ્કાઉન્ટ ઝીરો પોઈન્ટ ઝીરો બે મિલીમીટર છે ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન આ પ્રશ્ન પણ અહીંયા રિપીટ થાય છે ધ રિકમન્ડેડ મેથડ ઓફ ડાયમેન્શનિંગ એ રેડિયસ ઓફ ટ્વેન્ટી મિલીમીટર ઇઝ એટલે કે વીસ મિલીમીટરની ત્રિજાને પરિમાણ એટલે કે ડાયમેન્શન કરવાની ભલામણ કરેલ પદ્ધતિ ખાલી જગ્યા છે તો ઓપ્શન એ એ સી એસ રેડિયસ વીસ બી ફાય ચાલીસ સી ચાલીસ ફાઈ અને ડી આર વીસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આર વીસ તો મિત્રો અહીંયા અગાઉ પણ આ પેપરની અંદર અગાઉ પ્રશ્ન હતો અને અહીંયા ફરીથી એવો જ પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછેલો છે તો અહીંયા આકૃતિ આપણે બતાવી છે કે વીસ એમ એમની ત્રિજ્યાને કેવી રીતે ભલામણ કરેલી પદ્ધતિ કઈ છે તો અહીંયા જે ઓપ્શન આપે છે એમાં ડી આર વીસ એટલે કે સૌથી પહેલાં આર લખવાનું છે ને ત્યારબાદ જે માપનું ત્રિજ્યા એટલે કે રેડિયસ હોય એ પાછળ આ રીતે લખવાની છે ત્યારબાદ પચીસમો પ્રશ્ન ઇન ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન ધ રે આર એઝ્યુમ ટુ એટલે કે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનમાં કિરણોને ખાલી જગ્યા માનવામાં આવે છે તો મિત્રો આ પ્રશ્ન પણ અહીંયા રિપીટ થાય છે તો અહીંયા ઓપ્શન આવે છે સ્ટેશન પોઈન્ટથી ડાયવર્સ થયેલ બી સ્ટેશન પોઈન્ટથી કન્વર્સ થયેલ સી સમાંતર થયેલ એટલે કે બી પેરેલલ અને ડી આમાંથી કોઈ નહીં એટલે કે નોન ઓફ ધેસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સમાંતર થયેલ એટલે કે બી પેરેલલ તો સમજ માટે આપણે અહીંયા આકૃતિ પણ બતાવી છે કે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનમાં જે કિરણો એટલે કે જે રે હોય છે એ એકબીજાની સમાંતર એટલે કે પેરેલલ હોય છે તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પેપર નંબર ચૌદ વિશે આપણે ચર્ચા કરીશું